પહેલા વાત કરીએ આઈપીએલ સીઝન 11 માં જયદેવ ઉનડકટ વેચાયા છે સૌથી મોંઘા. ગુજરાતી જયદેવ ઉનડકટ ખરીદાયો છે 11.50 કરોડમાં. મૂળ પોરબંદરના છે જયદેવ ઉનડકટ અને જયદેવ ઉનડકટ સૌરાષ્ટ્ર ટીમમાંથી રમે છે. ફાસ્ટ બોલર છે જેઓ આઈપીએલ સીઝન 11માં સૌથી મોંઘા ખેલાડી તરીકે તેમની હરાજી બોલાય છે. આજે બીજો દિવસ છે આ હરાજીનો. હરાજી શરૂ થઈ ગઈ છે તેવામાં ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટની બોલી લાગી છે અને 11.50 કરોડમાં તે વેચાયા છે. આપને જણાવી દઈએ કે મૂળ પોરબંદરના છે એટલે કે ગુજરાતની શાન પણ કહી શકાય. જયદેવ ઉનડકટ સૌરાષ્ટ્ર ટીમમાંથી રમે છે. ફાસ્ટ બોલર છે જયદેવ. મુફદ્દલ કપાસી ફરી એકવાર અમારી સાથે ફોન લાઈન પર. મુફદ્દલ, આઈપીએલ સીઝન 11માં હવે આજે ફરી બીજા દિવસે પણ હરાજી શરૂ થઈ છે જેમાં પોરબંદરનો ખેલાડી જયદેવ ઉનડકટ 11.50 કરોડમાં ખાસ ખરીદાયો છે, શું કહેશો? જી બિલકુલ સંજીવની, ખૂબ જ મહત્વના સમાચાર છે. ગુજરાતી ખેલાડી જયદેવ ઉનડકટ બીજા દિવસની હરાજીમાં મોંઘા ભારતીય ખેલાડી છે, કેમ કે 11.5 કરોડમાં રાજસ્થાન રોયલ્સે જયદેવ ઉનડકટને ખરીદી લીધા છે. જયદેવ ઉનડકટ આમ તો સૌરાષ્ટ્રની ટીમમાંથી રમે છે રેગ્યુલરલી, પણ ભારતીય ટીમમાં પણ તેઓ રમી ચૂક્યા છે. ખાસ કરીને 2010માં તેમને તક આપવામાં આવી હતી. સાઉથ આફ્રિકા સામે સેન્ચ્યુરિયન ટેસ્ટ મેચમાં એ રમ્યા હતા, પણ એ સમયે તેમને કોઈ સફળતા નહોતી મળી એટલે ટીમમાં પછી તે સ્થાન જાળવી નહોતા શક્યા. પણ ત્યારબાદ વારંવાર એ સારા પરફોર્મન્સથી કમબેક કરતા રહ્યા છે અને વનડેમાં પણ રમી ચૂક્યા છે, T20 ઇન્ટરનેશનલમાં પણ રમી ચૂક્યા છે અને અત્યારે જે ફોર્મમાંથી જયદેવ ઉનડકટ ચાલી રહ્યા છે એમનું બેસ્ટ ફોર્મ છે. ખૂબ જ સારું સ્થાનિક સ્તરના મેચમાં પણ ખૂબ જ સારું પરફોર્મન્સ છે એટલે જયદેવ ઉનડકટ પણ નજર પણ હતી. અને જ્યારે આજે પણ આપણે જે વાત કરી હતી સવારે પણ કે જે હરાજીમાં આ વખતે જે ટ્રેન્ડ જોવા મળ્યો છે પહેલા દિવસે અને બીજા દિવસની શરૂઆતમાં પણ, કે જે યુવા ખેલાડીઓ છે તેના પર જે ફ્રેન્ચાઇઝીસ છે વધારે આગ્રહ રાખી રહી છે. મોટા નામ અને જે મોટા ઇન્ટરનેશનલ ખેલાડી છે એના બદલે જે નવા ખેલાડીઓ છે અથવા તો જે ઉગતા ક્રિકેટર્સ છે એના પર વધારે ફોકસ કરી રહી છે તમામ ફ્રેન્ચાઇઝી. અને એટલે જ રાજસ્થાન રોયલ્સે જયદેવ ઉનડકટને સૌથી મોંઘા ભારતીય તરીકે ખરીદ્યા છે. 11.5 કરોડ ખૂબ જ મોટી એમાઉન્ટ છે, કેમ કે આ રેન્જની એમાઉન્ટમાં એક સમય ઇરફાન પઠાણ, યુવરાજ સિંહ જેવા ભારતીય ખેલાડીઓ ખરીદાયા હતા. આ વખતે પરિસ્થિતિ એ છે, તમે જુઓ યુવરાજ સિંહ આટલા અનુભવી ખેલાડી છે પણ તેઓ માત્ર 2 કરોડમાં ખરીદાયા છે સંજીવની. એની સામે જયદેવ જેવા યુવા ખેલાડીઓને ફ્રેન્ચાઇઝી જેટલી પણ વધારે પ્રાઇઝ આપવી પડે આપીને ખરીદી રહ્યા છે. જયદેવની પણ બોલી જયારે શરૂ થઈ બેઝ પ્રાઇઝ તેમની ખૂબ ઓછી હતી, પણ ત્યારબાદ એક પ્રકારની હરીફાઈ લાગી હતી ફ્રેન્ચાઇઝીઝ વચ્ચે કે જયદેવને ખરીદી લેવામાં આવે. છેક 11 કરોડે બોલી પહોંચી ગઈ ત્યારબાદ પણ રાજસ્થાન રોયલ્સે 11.5 કરોડની બીડ લગાવી અને એ બીડમાં રાજસ્થાન રોયલ્સ સક્સેસફુલ રહી અને જયદેવ ઉનડકટને ખરીદી લેવાયા. જી મુફદ્દલ, જે પ્રકારે પ્રથમ દિવસે 78 જેટલા પ્લેયર્સની હરાજી થઈ હતી, આજે બીજા દિવસે ખાસ કરીને કયા કયા પ્લેયર્સ પર ફોકસ કરી શકાય તેમ છે? મેં જેમ કહ્યું એમ સંજીવની, યુવા ખેલાડીઓ છે એના પર જ ફોકસ રાખી રહ્યા છે, કેમ કે ગૌતમ કૃષ્ણપ્પા એક જે યુવા ખેલાડી છે એ પણ આજે 6.5 કરોડ જેવી ધરખમ એમાઉન્ટમાં ખરીદાયા છે. અને એ જ રીતે જયદેવ ઉનડકટને પણ આટલી મોટી રકમ આપવામાં આવી છે. બીજી તરફ જે નામી ખેલાડીઓ છે ખૂબ જ અનુભવ ધરાવે છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો પણ, જેમ શોન માર્શ પણ અનસોલ્ડ રહ્યા હતા સવારે, ગઈકાલે ક્રિસ ગેઇલ પણ અનસોલ્ડ રહ્યા હતા. એટલે જે ટીમ છે એનો આગ્રહ એવો છે કે જે પરફોર્મન્સ સારું કરી રહ્યા છે સ્થાનિક સ્તરે અને જેમાં એક જોશ હોય એવા ખેલાડી અને યુવા ખેલાડી હોય તેને ખરીદવાનો આગ્રહ વધારે કરી રહ્યા છે. જયદેવ ઉનડકટની વાત કરીએ તો ખૂબ જ સારા એ ફાસ્ટ બોલર છે અને સૌરાષ્ટ્ર તરફથી તેમનું પ્રદર્શન લગાતાર સુધરી રહ્યું છે. T20 ઇન્ટરનેશનલમાં તો 2017માં તેઓ રમ્યા હતા, પણ વનડેમાં વાત કરીએ તો છેલ્લે 2013માં ભારતીય ટીમમાંથી રમ્યા હતા, 2010માં ટેસ્ટ મેચમાં રમી ચૂક્યા હતા. એટલે આમ જોવા જઈએ તો જયદેવ ઉનડકટનું આ ખૂબ જ મોટું કમબેક કહી શકાય, કેમ કે પરફોર્મન્સના આધારે તેમની ખરીદી કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પદાર્પણ કર્યાના 7 વર્ષ પછી એમને તક મળી છે. આ રીતે આઈપીએલમાં ખૂબ જ મોટી એમાઉન્ટથી એમને ખરીદી લેવાયા છે. એક સમયે બેઝ પ્રાઇઝમાં પણ જયદેવ ઉનડકટ ખરીદાયા હતા. એક સમય એવો પણ હતો કે જયદેવ ઉનડકટ ટીમમાં હોવા છતાં આઈપીએલની કેટલીક ફ્રેન્ચાઇઝીઓએ એમને સિઝનમાં રમાડ્યા જ નહોતા, માત્ર બેસાડી રાખ્યા હતા.
પણ તમે જુઓ કે પરફોર્મન્સના આધારે હવે એમની પ્રાઇસ આટલી બધી વધી ગઈ છે. જી બિલકુલ, મુફદ્દલ માહિતી માટે આપનો આભાર. તો આઈપીએલ સિઝન ઇલેવનમાં જયદેવ ઉનડકટ સૌથી મોંઘા ખેલાડી તરીકે વેચાયા છે. ગુજરાતી જયદેવ ઉનડકટ ખરીદાયો છે ₹11.50 કરોડમાં. મૂળ પોરબંદરના છે જયદેવ ઉનડકટ અને સૌરાષ્ટ્ર ટીમમાંથી તેઓ રમે છે. ફાસ્ટ બોલર છે અને આ વખતે દરેક ફ્રેન્ચાઇઝીઝની નજર યુવા ખેલાડીઓ પર વધારે રહેલી છે. તો આઈપીએલ સિઝન ઇલેવન શરૂ થતા પહેલા હરાજીનો દોર અત્યારે શરૂ થયો છે. આજે બીજો દિવસ છે અને બીજા દિવસે પણ આજે મહત્વપૂર્ણ ચહેરાઓ પર નજર રહેશે. કયા ખેલાડીઓ પર નજર રહે છે, કયા ખેલાડીઓ કેટલામાં ખરીદાય છે તેના પર નજર રહેલી છે. આ વખતે જે પ્રકારે અત્યારે જ થોડી વાર પહેલા મારા સંવાદદાતા મુફદ્દલે વાત કરી એ મુજબ આ વખતે કોઈ નામી અથવા જૂનો ચહેરો નહીં પણ નવા અને ફ્રેશ ચહેરા પર દરેક ફ્રેન્ચાઇઝી નજર રાખી રહી છે અને જયદેવ ઉનડકટ એ પોતાનામાં એક બેસ્ટ પરફોર્મર હોય. ગુજરાતી જયદેવ ઉનડકટ અત્યારે 11.50 કરોડમાં ખરીદાયો છે. ફાસ્ટ બોલર તરીકે તે ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યો છે અને એટલા માટે જ મૂળ પોરબંદરનો જયદેવ ઉનડકટ અત્યારે ફોર્મમાં ચાલી રહ્યો છે. આઈપીએલ સિઝન ઇલેવનમાં તેની પર પસંદગી ઢોળવામાં આવી છે. ઇન્ડિયન પ્લેયરમાં એટલે કે ભારતીય ખેલાડીઓમાં સૌથી મોંઘા ખેલાડી તરીકે અત્યારે તો તેની બોલી લાગી છે. આઈપીએલ સિઝન ઇલેવનનો હરાજીનો બીજો દિવસ શરૂ થઈ ગયો છે, તેમાં જ જયદેવ ઉનડકટ 11.50 કરોડમાં ખરીદાયો છે. તો જયદેવ ઉનડકટ 11.50 કરોડમાં ખરીદાયો છે. ફ્રેશ અને યુવા ચહેરો, પરફોર્મન્સના આધાર પર તેની જ્યારે બોલી લગાવવામાં આવી ત્યારે ભારતીય ખેલાડીઓમાં સૌથી મોંઘો ખેલાડી તરીકે અત્યારે તો તે ખરીદાયો છે. રાજસ્થાન રોયલ્સે ઉનડકટને ખરીદ્યો છે. આપને જણાવી દઈએ કે આ વખતે દરેક ફ્રેન્ચાઇઝી યુવા ચહેરાઓ પર, ફ્રેશ ચહેરાઓ પર નજર રાખી રહી છે કારણ કે જે જોમ જુસ્સાથી તેઓ પ્રદર્શન કરી રહ્યા છે, જે જોમ જુસ્સાથી તેઓ પીચ પર ઉતરે છે તે દરેક પરફોર્મન્સને જોતા આ વખતે કોઈ નામી અથવા જૂનો ચહેરો નહીં પરંતુ ફ્રેશ ચહેરા, યુવા ચહેરાઓ પર પસંદગી દરેક ફ્રેન્ચાઇઝી ઉતારી રહી છે. જયદેવ ઉનડકટ જે મૂળ પોરબંદરનો છે અને તે ભારતીય ખેલાડીઓમાંથી અત્યારે સૌથી મોંઘા ખેલાડી તરીકે વેચાયો છે. આઈપીએલ સિઝન ઇલેવનમાં જયદેવ ઉનડકટની પસંદગી થઈ છે. રાજસ્થાન રોયલ્સે તેને ખરીદ્યો છે. ઉનડકટ 11.50 કરોડમાં ખરીદાયો, જે મૂળ પોરબંદરનો છે, સૌરાષ્ટ્ર ટીમમાંથી રમે છે. ફાસ્ટ બોલર તરીકે તે ખૂબ જ અત્યારે નામના મેળવી છે. હાલ તો આ તમામ આઈપીએલ સિઝન ઇલેવનની જે હરાજી શરૂ થઈ છે તેને જોતા આજે કેવા પ્રકારથી અપડેટ મળે છે, કયા કયા પ્રકારના ચહેરાઓ આ વખતે સામે આવે છે, યુવાન ચહેરાઓ ખાસ કરીને કયા ફોકસમાં રહે છે તે જોવું પણ ખૂબ જ રસપ્રદ બની રહેશે. તો ગઈકાલે 78 જેટલા પ્લેયર્સની હરાજી બોલાઈ હતી, જેમાં 39 ભારતીય ખેલાડીઓની હરાજી બોલાઈ ચૂકી છે. 39 જેટલા વિદેશી પ્લેયર્સની હરાજી ગઈકાલે બોલાઈ હતી. અન્ય ખેલાડીઓ પર આજે નજર રહેલી છે. તો આઈપીએલ સિઝન ઇલેવનમાં જયદેવ ઉનડકટ સૌથી મોંઘા ખેલાડી તરીકે વેચાયા છે. સત્યમ હંસોરા ખંડેરી સ્ટેડિયમથી સીધા અમારી સાથે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા સત્યમ. આઈપીએલ સિઝન ઇલેવનની હરાજીનો આજે બીજો દિવસ શરૂ થઈ ગઈ છે. હરાજી બોલી અને આજે જે સમાચાર છે તે મુજબ પોરબંદરના જયદેવ ઉનડકટ સૌથી મોંઘા ભારતીય ખેલાડી તરીકે આજે ખરીદાયા છે. સૌથી પહેલા કેવા પ્રકારથી જોવા મળી રહ્યો છે ત્યાં ઉત્સાહ આ આખા સમાચારને લઈને?
જી ચોક્કસથી, સૌરાષ્ટ્ર માટે એક બહુ જ ખૂબ જ ખુશીની વાત છે, કારણ કે જે સૌરાષ્ટ્રના પ્લેયર જયદેવ ઉનડકટને સૌથી મોંઘા ખેલાડી તરીકે ખરીદવામાં આવ્યો છે. આઈપીએલ ઓક્શનનો આજે બીજો દિવસ છે અને બીજા દિવસે જયદેવ ઉનડકટને 11.5 કરોડમાં જે રાજસ્થાન રોયલ્સ છે તેમને તેમના દ્વારા ખરીદવામાં આવ્યો છે. મહત્વનું છે કે ગઈ વખતની સિઝનમાં જયદેવ ઉનડકટનો મહત્વનો ફાળો રાઇઝિંગ પુણેમાં રહ્યો હતો. રાઇઝિંગ પુણે ફાઇનલ સુધી પહોંચી હતી અને જેમાં ખૂબ જ મહત્વનો ફાળો જયદેવ ઉનડકટનો રહ્યો હતો અને તેમનું જે મહેનત, તેમનું જે એ વખતની જે મહેનત હતી તે અત્યારે સાર્થક લાગી છે. અને અત્યારે આપણી સાથે તેમના જે કોચ છે કે જે સૌરાષ્ટ્ર રણજીત ટીમમાં જે જયદેવ ઉનડકટ જે રમી રહ્યા છે તેના કોચ અત્યારે સીતાંશુ કોટક જોડાય છે. સીતાંશુભાઈ, ખૂબ જ મોટી વાત છે અને ખુશીની વાત છે કે સૌરાષ્ટ્રના પ્લેયરનો દબદબો અત્યારે ચાલ્યો છે આઈપીએલની આ સિઝનમાં, શું કહેશો? આપણા સૌરાષ્ટ્રના બધા માટે ખુશીની વાત છે કે અત્યારે ઇન્ડિયાનો હાઇએસ્ટ બીડ આજે જયદેવ ઉનડકટ માટે થઈ. ગઈકાલે 11 કરોડમાં બે પ્લેયર ગયા, 11.5 કરોડમાં ગયા. પણ એ લાસ્ટ યર એ આઈપીએલનો સેકન્ડ હાઇસ્ટ વિકેટ ટેકર હતો, પ્લસ આ વખતે G20 ઇન્ડિયા માટે રહીમો એમાં મેન ઓફ ધ સિરીઝ થયો. તો બધી ફ્રેન્ચાઇઝીને બધા લોકો આ બધું નોટિસ કરતા હોય છે, એટલે એના માટે એની વેલ્યુ, જોકે ગઈકાલે બધાને અમને એવું લાગતું હતું ગઈકાલે એ લોકોનું નામ આવી જવું જોતું હતું, પણ જે રીતનું સેટઅપ હતું એ પ્રમાણે આજે ખુલ્લું બધી ફ્રેન્ચાઇઝી પાસે પૈસા કમ્પેરેટિવલી, ગઈકાલે 80 કરોડ હતા, આજે 20 કરોડથી અંદર હતા બધા, તો બી આટલા બધા પૈસા એના માટે આપ્યા, એટલે એના માટે બી ખરેખર ક્રેડિટની વાત છે. ને આપણા સૌરાષ્ટ્રના આપણી ટીમ બી બધા વેરી હેપી, નિરંજનભાઈ વોઝ વેરી હેપી, બધા હતા હારે, એનું નામ આવ્યું ત્યારે જયદેવ શાહ, આપણા બાપુ, બધા આખી ટીમ ભેગી હતી અને એવરીવન ઇઝ વેરી હેપી ફોર હિમ અને વી વિશ હિમ ઓલ ધ બેસ્ટ. ચાલ, જયદેવ ઉનડકટ આટલા મોંઘા પૈસામાં ખરીદાણો, શું મહત્વનું પરિબળ હોઈ શકે? આઈપીએલની જે પહેલાંની જે સિઝન હતી જેમાં રાઇઝિંગ પુણે જે ફાઇનલ સુધી પહોંચી તેમાં ખૂબ જ મહત્વનો તેનો ફાળો રહ્યો હતો, શું આ જ પરિબળ અત્યારે કામ કરી ગયું, શું કહેશો? એ પણ ખરું. અને જયદેવ ઉનડકટ, બીજું આપને કહું કે ફિઝિકલી ઇઝ વેરી ફિટ, મેન્ટલી ઇઝ વેરી ટફ, અને એનું ફિઝિકલ અને મેન્ટલ કોમ્બિનેશન T20 માટેનું જે છે એની એજિલિટી, સ્પીડ, મોબિલિટી, એન્ડ્યોરન્સ અને સ્કિલ પાર્ટ, એ બધું કોમ્બિનેશનથી એ T20ની અંદર એક સારો T20 પ્લેયર પુરવાર થયો છે, જેના માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ગર્વની લાગણી અનુભવે છે. સૌરાષ્ટ્ર રણજી ટ્રોફી ટીમ, અમારી આખી ટીમ, સૌરાષ્ટ્રની પ્રજા, સૌરાષ્ટ્રના ક્રિકેટ પ્લેયર્સ બધા એને ઓલ ધ બેસ્ટ કહે છે. વિશ હિમ ઓલ ધ બેસ્ટ. જયદેવ ઉનડકટ ને આપ વર્ષોથી કોચ કરી રહ્યા છો, હવેની આ જે સિરીઝ એક તેના માટે ખૂબ જ ચેલેન્જ રહેશે, કારણ કે આટલા મોંઘા પૈસામાં તે ખરીદાણો અને હવે આટલા મોંઘા પૈસા બાદ ખરીદાણા બાદ તેના માટે એક બહુ મોટી ચેલેન્જ રહેશે આ પુરવાર કરવું, શું કહેશો? એક્સપેક્ટેશન માણસોના આટલા બધા પૈસા હોય એટલે બધાનું ધ્યાન હોય એટલું એક્સપેક્ટેશન હોય, પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે એને એવા પરફોર્મન્સ કર્યા એટલા માટે એને માણસો એટલા પૈસા આપ્યા છે, એટલે એ કેપેબલ છે કે એવા પરફોર્મન્સીસ કરી શકે. રાજસ્થાન રોયલ્સે એના માટે બીડ કર્યું હાઇએસ્ટ, અને આઈ એમ શ્યોર કે એ તો પરફોર્મન્સ તો એ કરે આખું વર્ષ એટલું હાર્ડવર્ક કરતા હોય, અને જેમ ટાઈમ જતો જાય, મેચ્યોરિટી લેવલ આવતું જાય, એક્સપિરિયન્સ વધતો જાય, એમ એકચ્યુઅલી પ્લેયર વધારે સારું કરે જ, અનલેસ કે એ મહેનત મૂકી દે અથવા એવી કોઈ પ્રશ્ન જયદેવ માટે છે નહીં. એટલે એ રિયલી હાર્ડવર્કિંગ, ને આઈ થિંક હી વિલ ડૂ વેલ, અને માણસોનું જેટલું એક્સપેક્ટેશન છે એનાથી સારું પરફોર્મન્સ કરશે. આપ માનો છો કે આઈપીએલના ઇતિહાસમાં સૌથી મોટી બોલી સૌરાષ્ટ્રના પ્લેયર માટે અત્યાર સુધીમાં લાગી હશે? અત્યાર સુધીના ઇતિહાસમાં, ક્રિકેટના ઇતિહાસમાં સૌરાષ્ટ્રના પ્લેયર માટે સૌથી મોટી બોલી જયદેવ ઉનડકટ માટે અને સૌરાષ્ટ્રના પ્લેયર માટે લાગી છે, એ વાત તદ્દન સાચી છે. અને એ માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અને સૌરાષ્ટ્ર, આપણું સમગ્ર સૌરાષ્ટ્ર ક્રિકેટ લવર્સ અને સૌરાષ્ટ્રની પ્રજા એના માટે ગર્વ અનુભવે છે. ગઈકાલની વાત આવે, ગઈકાલે જ્યારે ઓક્શન થયું ત્યારે જયદેવનું નામ નહોતું આવ્યું, ક્યાંક ને ક્યાંક થોડીક જયદેવમાં પણ નર્વસનેસ હશે કે ગઈકાલે નામ ન આવ્યું, પરંતુ આજે જ્યારે નામ આવ્યું ત્યારે એક મોટો વિસ્ફોટ થયો, તો ડબલ ખુશી મળી, શું કહેશો? હા, એના ગઈકાલે એ જે રીતના ઓક્શનના એ લોકોના જે ગ્રુપ હતા એ પ્રમાણે કાલે ખબર જ હતી કે ગઈકાલે એ લોકોનું નામ આવવાનું જ નહોતું, પણ ગઈકાલનું ઓક્શન જે રીતના ગયું એ રીતના પૈસા ઘણા બધા બધી ફ્રેન્ચાઇઝીએ સ્પેન્ડ ગઈકાલે કર્યા હતા, એટલે એ નર્વસનેસ બધાને લાગતું હતું. એમ અમને એવું લાગતું હતું કે 5-1 કરોડ એ સારી અમાઉન્ટ કહેવાય આના માટે આવે, પણ બધાની ધારણા કરતાં બી ઘણા વધારે ફ્રેન્ચાઇઝી એનામાં વિશ્વાસ દેખાડ્યો, અને ચેન્નઈ બી એટલા સુધી ગયા, મુંબઈ ઇન્ડિયન્સ બી ગયું અને પંજાબ બી ગયું અને રાજસ્થાન રોયલ બી, એટલે બધી 4 ફ્રેન્ચાઇઝી એના માટે એટલી બધી કીનનેસ દેખાડી એટલે એ આટલા પૈસા સુધી પહોંચ્યો, એટલે ઇટ ઇઝ ઓલ ક્રેડિટ ટુ હિઝ પરફોર્મન્સીસ. રાજસ્થાન રોયલ્સ 2 વર્ષ બાદ કમબેક કરી રહ્યું છે, અને 2 વર્ષ બાદ જ્યારે કમબેક કરી રહ્યું છે ત્યારે મહત્વના ખેલાડીઓ જે ઓક્શનમાં 2 દિવસ આજે યોજાયું તેમાં મહત્વના ખેલાડીઓએ તેમના તરફ ખેંચ્યા છે, તેમને બોલી લગાવીને તેમની ટીમમાં લીધા છે.
તો હવે શું રણનીતિ રહેશે જયદેવ ઉનડકટની, ખાસ કરીને શું રણનીતિ રહે, કારણ કે આપ વર્ષોથી તેમને કોચ કરી રહ્યા છો, શું કહેશો? રણનીતિમાં આમાં તો ઇટ ઇઝ અ ટીમ ગેમ અને એ લોકોનું ટીમ પ્લાનિંગ હોય, પણ એઝ અ પ્લેયરે હરેક ઇન્ડિવિજ્યુઅલના પોતાના બી વર્ક પોતાના પ્લાનિંગ હોય, એટલે એ તો ઓલરેડી એ લોકો ફોલો કરતા જ હોય છે. એટલે બાકીનો પ્લાનિંગ તો એ લોકો જ્યારે એની ટીમ એસેમ્બલ થાય જે એપ્રિલ માર્ચ એન્ડમાં ત્યારે એ લોકો ટીમ કરે એના વિશે. તો પણ આનો ઇન્ડિવિજ્યુઅલ પ્લેયર તરીકે તો એને તો ઇન્ડિયા માટે હજી અત્યારે જવાનો છે. હમણાં આજે T20ની ટીમ ડિક્લેર થઈ ઇન્ડિયાની, એટલે સાઉથ આફ્રિકા જવાનો છે. અને એ પહેલાં આપણી ભેગા રણજી ટ્રોફીના વન ડેઝમાં એ આવે છે હૈદરાબાદ, એટલે એનું તો પોતાનું તો વર્ક એનું ચાલુ જ હોય. એને આઈપીએલ રિલેટેડ આઈ થિંક બધી ટીમો અને બધા પ્લેયરોનું પ્લાનિંગ આઈ થિંક અરાઉન્ડ 20 માર્ચ પછી ચાલુ થાય. અચ્છા, સૌરાષ્ટ્રની વાત કરી દઉં તો સૌરાષ્ટ્રમાંથી રવિન્દ્ર જાડેજા પણ સિલેક્ટ થયા છે, જયદેવ ઉનડકટ પણ છે, પણ પર્સનલી હું આપને પૂછવા માંગીશ, પર્સનલી એવો કયો પ્લેયર આપ બંનેમાંથી કે આ આઈપીએલની સિઝનમાં આપ તેમની પાસે વધુ એક્સપેક્ટેશન રાખો છો? બંને ખેલાડીઓ પાસે, રવિન્દ્ર જાડેજા અને જયદેવ ઉનડકટ બંને ખેલાડીઓ એક સિક્કાના બે બાજુઓ છે. એક પેસ બોલર છે, એક સ્પિનર છે. બંને પોતપોતાની જાતને પોતપોતાના સ્કિલને જરૂર પ્રૂવ કરશે અને આપણા માટે, સૌરાષ્ટ્ર માટે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન માટે, સૌરાષ્ટ્રની પ્રજા માટે ડબલ ગર્વની, ડબલ ખુશીની વાત એ છે કે જયદેવ ઉનડકટ આજે ઇન્ડિયાની આઈપીએલની T20 આઈપીએલની મેચમાં તો સિલેક્ટ થયા છે હાઇએસ્ટ બીડ તરીકે, હાઇએસ્ટ બીડના પ્લેયર તરીકે, પણ આપણા ઇન્ડિયાની T20 ક્રિકેટ ઇન્ડિયન ટીમ ઇન્ડિયાની અંદર પણ એ સિલેક્ટ થયો છે, એટલે ડબલ ખુશીની વાત છે આ, અને એને આપણે ડબલ કોંગ્રેચ્યુલેશન્સ આપીએ છીએ. તો જોયું જે રીતે આ જયદેવ ઉનડકટ જે સૌરાષ્ટ્રના રણજી ક્રિકેટ ટીમના પ્લેયર, ઇન્ડિયન ક્રિકેટ ટીમ વતી પણ તેઓ રમી રહ્યા છે, તેઓના જે કોચ હતા તેઓનું કહેવું છે કે સૌરાષ્ટ્ર માટે ખૂબ જ મોટી અને ગર્વની વાત છે કે જયદેવ ઉનડકટ આટલી મોંઘી બોલીમાં રાજસ્થાન રોયલ માટે ખરીદાણો છે. મહત્વનું વાત એ છે કે સૌરાષ્ટ્રના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આજે સૌરાષ્ટ્રના કોઈ પ્લેયર હોય તે આટલી મોંઘા પૈસામાં કોઈ ટીમ માટે વેચાણો હોય, તો તે પણ સૌરાષ્ટ્ર માટે ડબલ ખુશીની વાત છે. જી બિલકુલ, અસત્યમ માહિતી માટે આપનો આભાર. તો જે પ્રકારે જયદેવ ઉનડકટ અત્યારે ભારતીય ખેલાડીઓમાં સૌથી મોંઘો ખેલાડી તરીકે ખરીદાયો છે અને તેના કોચ સાથે અમારા સંવાદદાતાએ વાત કરી, સમગ્ર સૌરાષ્ટ્રના ઇતિહાસમાં આ પ્રથમવાર બન્યું છે કે ખેલાડી આટલા મોંઘો ખરીદાયો હોય, અપેક્ષાઓ તેના પર.